ચલો વિદ્યાર્થી મિત્રો, હવે 9મા પ્રશ્નની અંદર તમને આ આકૃતિ આપેલી છે, બરાબર? એક લંબચોરસ આકૃતિ છે, એની અંદર એક ચોરસ પહેલા વર્તુળની અંદર એક લંબચોરસની અંદર વર્તુળ આકારનો ભાગ છે. ચલો જો પ્રશ્ન પહેલા બરાબર ધ્યાનથી વાંચજો, હું વાંચું છું, તમે ચોપડીની અંદર રકમની અંદર બરાબર તમે ધ્યાન આપજો, બરાબર? જો બાજુની આકૃતિમાં એક લંબચોરસ જમીન પરની લોનની મધ્યમાં, જો આ એક લંબચોરસ જમીન આપેલી છે, બરાબર? એ તમને આકૃતિ ઉપરથી તમને સામાન્ય ખ્યાલ આવી જાય કે આ ચલો લંબચોરસ જમીન આપેલી છે. હવે એની મધ્યમાં ફૂલનો એક વર્તુળાકાર ભાગ આપેલો છે, મતલબ કે આવો એક વર્તુળાકાર ભાગ છે આ એક લંબચોરસ જમીનના ટુકડાની અંદર, સમજો. તો જો બધી જમીનનું ક્ષેત્રફળ શોધો, ભાગનું ક્ષેત્રફળ શોધો અને ભાગ સિવાયની જગ્યાનું ક્ષેત્રફળ શોધો, ભાગનો પરિઘ શોધો. જો પહેલા તો તમારે ચાર વસ્તુ મેળવવાની છે, બરોબર? જો અહીંયા ધ્યાન આપજો, બધી જમીનનું ક્ષેત્રફળ ચલો, પછી બીજું શું આપેલું છે? ભાગનું ક્ષેત્રફળ, ભાગનું ક્ષેત્રફળ. પછી ત્રીજું શું મેળવવાનું છે? ભાગ સિવાયની જગ્યાનું ક્ષેત્રફળ બરાબર મેળવવાનું છે અને ભાગનો પરિઘ મેળવવાનો છે. ચલો ભાગનો પરિઘ, ચલો અહીંયા ધ્યાન આપજો, બરાબર? ચલો જો બધી જમીનનું ક્ષેત્રફળ, ભાગનું ક્ષેત્રફળ, ભાગ સિવાયની જમીનનું ક્ષેત્રફળ અને ભાગનો પરિઘ, બરોબર? એકદમ દાખલો સહેલામાં સહેલો, સૌથી સહેલામાં સહેલો દાખલો જો અહીંયા ધ્યાન આપજો. પ્રશ્ન નંબર એક આપણે મેળવીએ. ચલો બધી જમીનનું ક્ષેત્રફળ, બધી જમીન એટલે કેટલી જમીન કહેવાય? આ લંબચોરસ ભાગ જેટલી જમીન કહેવાય કે નહીં? આ લંબચોરસની અંદર વર્તુળ આવી જાય કે ન આવી જાય? મતલબ કે આ લંબચોરસ જમીનના ટુકડાનું ક્ષેત્રફળ મેળવી લઈએ, એ બધી જમીનનું ક્ષેત્રફળ બરાબર આવી ગયું કે નહીં, બરાબર? તો જો બધી જમીનનું ક્ષેત્રફળ બધી જમીનનું ક્ષેત્રફળ બરાબર શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ થાય. લંબચોરસ આકાર આપેલો છે એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી આપેલી છે? 10 મીટર ગુણ્યા પહોળાઈ 5 મીટર, કેટલી થશે? 10×5=50 ચોરસ મીટર. ચાલો પ્રશ્ન નંબર એક મળી ગયો. હવે તો ભાગનું ક્ષેત્રફળ, બીજું કે ભાઈ વર્તુળાકાર ભાગનું ક્ષેત્રફળ ક્ષેત્રફળ ચલો વર્તુળનું ક્ષેત્રફળ કેટલું થશે? પાઈ આર સ્ક્વેર. ચલો પાઈ બરાબર 22/7 ગુણ્યા આર. આ વર્તુળની ત્રિજ્યા કેટલી છે? તો કે 2 મીટર. ખ્યાલ આવે છે? એટલે અહીંયા 2 નો વર્ગ આવશે. ચલો 22/7 ગુણ્યા 2 નો વર્ગ 4. 22 × 4 એટલે 88/7, બરોબર? ચલો ભાગાકાર ન આવડે તો આવી રીતના કરવાનો. 88/7, 7 × 7 અહીંયા 1, અહીંયા 18, અને બાદબાકી 8 માંથી 7 જાય એટલે 1 ઉપરથી ઉતાર્યા 8, 18 × 7 = 14, અહીંયા 4 વધ્યા અને બાદબાકી કરી અહીંયા 0. હવે ભાગ નહીં આવે એટલે અહીંયા 0 મૂકીશું, અહીંયા પોઈન્ટ મૂકીશું. ચલો પછી 7×5=35. ચલો અહીંયા 5 વધ્યા, હજી પણ 1 શૂન્ય મૂકીએ,
તો 79 49 ચલો હવે એક રીતે ચલો એટલા સુધી રાખવાનું બરાબર પોઈન્ટ પછી બે અંક સુધી લખવાનું કે જવાબ કેટલો આવશે તમારો 12.57 ચોરસ મીટર અહીંયા ચોરસ મીટર નહીં લખાય અહીંયા માત્ર મીટર સ્ક્વેર કારણ કે વર્તુળાકાર છે એટલે આપણે ચોરસ નહીં લખીએ આપણે મીટર લખીએ બરાબર મીટર સ્ક્વેર ચલો જો વર્તુળાકાર ભાગનું ક્ષેત્રફળ મળી ગયું બધી જમીનનું મળી ગયું હવે તમારે શું કરવાનું છે જો ભાગ સિવાયની જમીનનું ક્ષેત્રફળ એટલે આ બધી જમીનનું ક્ષેત્રફળ છે બરાબર એમાંથી આ વર્તુળનું બાદ કરી દો એટલે તમને આ જે ભાગ સિવાયની જમીનનું મળી જાય આ આપણે ઘણા દાખલા ગણ્યા ખ્યાલ આવી ગયો મતલબ કે આ બધી જમીનના ક્ષેત્રફળમાંથી આ ભાગનું ક્ષેત્રફળ શું કરશો બાદ કરી દેશો એટલે તમને શું મળશે ભાગ સિવાયની જમીનનું ક્ષેત્રફળ બરાબર તો ત્રીજો દાખલો અહીંયા ભાગ સિવાયની જમીનનું ક્ષેત્રફળ બરાબર આ 50 12.57 ઇઝ ઇક્વલ ટુ અહીંયા જે જવાબ આવે એ તમારે લખવાનું છે ચોરસ મીટર બરાબર આની બાદબાકી તમારે જાતે કરવાની છે ચલો દાખલા નંબર 4 ભાગનો પરિઘ મતલબ કે આ વર્તુળનો પરિઘ અહીંયા લખીએ ભાગનો પરિઘ બરાબર 2πr વર્તુળનો પરિઘનું સૂત્ર 2 × π = 22 ત્રિજ્યા તમને આપેલી છે 2 ચલો 22 2 44 × 2/7 તો જો 44 2 88 ખ્યાલ આવી ગયો છેદમાં 7 મતલબ કે આનો પરિઘ પણ કેટલો થશે તો કે 12.57 મીટર ખ્યાલ આવે છે તમને આ વર્તુળનો પરિઘ પણ કેટલો થશે આના ક્ષેત્રફળ લીધો જો આવી ગયો ચાલે ચાર રકમ મળી ગઈ અને બાદબાકી તમારે જાતે કરવાનું છે પછી જવાબ લખવાનો છે તો આવી રીતના આખો દાખલો પહેલા રફ બુક ની અંદર ગણજો અને પછી પાકી બુક ની અંદર લખજો ખ્યાલ આવી ગયો બધાને ચલો હવે આ દાખલો ગણાવી ગયો 9મો દાખલો બરોબર ચલો હવે શું આપેલું છે 10મા દાખલા છે બરોબર જો 10મા દાખલાની અંદર નીચેની આકૃતિઓમાં છાયાંકિત ભાગનું ક્ષેત્રફળ મેળવવાનું છે બે આકૃતિ આપેલી છે અંદર માપ પણ લખેલા છે તો આ માપને આધારે તમારે જાતે ટ્રાય કરવાની છે હોમવર્કમાં નહીં આવડે એટલે હું આવતા લેક્ચરની અંદર બંને આકૃતિ બરોબર 10મા પ્રશ્નથી આપણે આગળ વધીશું અને દાખલા ગણીશું